પાલનપુરની સરકારી પોલિટેકનિક કોલેજના છાત્રોએ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્માર્ટ ડસ્ટબિન બનાવ્યું છે, જે ડસ્ટબિનમાં કચરો નાખતા જ તમારા ખાતામાં પોઈન્ટ જમા થશે. પાલનપુરની સરકારી પોલિટેકનિક કોલેજના 3 છાત્રોએ અનોખું ડસ્ટબિન બનાવ્યું છે. તેઓએ સ્વચ્છ ભારત અભિયાન અન્વયે એક સ્માર્ટ ડસ્ટબિન બનાવ્યું છે, જેમાં કચરો નાખતા જ કચરો છૂટો પડી જાય છે, જેમાં પ્લાસ્ટિકનો કચરો નાખતા કચરો નાખનારને રિવોર્ડ મળશે, જે રિવોર્ડ સફાઈ વેરામાં મજરે મળી શકે છે. આ સ્માર્ટ ડસ્ટબિનના પ્રોજેક્ટને મુખ્યમંત્રીના હસ્તે ઇનામ પણ મળી ચૂક્યું છે. અમે ગવર્મેન્ટ પોલિટેકનિક પાલનપુરના સ્ટુડન્ટ છીએ, મિકેનિકલના સ્ટુડન્ટ છીએ, ઇલેક્ટ્રિકલનો એક મિત્ર છે. લાસ્ટ સેમિસ્ટરમાં અભ્યાસ કરીએ છીએ અને પાછળના 2 વર્ષથી અમે આ પ્રોજેક્ટ પર કામ કરીએ છીએ. પ્રોજેક્ટનો કન્સેપ્ટ કંઈક એવો છે કે જે બજારમાં કચરો ગમે તેમ વ્યક્તિઓ ફેંકી દેતા હોય છે, કારણ કે લોકોના મગજમાં કોઈ વેલ્યુ નથી કચરા પ્રત્યેની. તો બસ અમે એ પ્રોબ્લેમ જોયો, પછી ફાઇનલ સેમેસ્ટરના ફાઇનલ સેમેસ્ટરના જે પ્રોજેક્ટ છે એના તરીકે અમે આ પ્રોજેક્ટને સિલેક્ટ કર્યો. અને આ પ્રોજેક્ટમાં અમે કેવી રીતના વ્યક્તિ સુકામ કચરો બહાર નહીં ફેંકે અને એ ડસ્ટબિનમાં જ કચરો ફેંકશે, તો એના માટે અમે એવી ડસ્ટબિન ડિઝાઇન કરી છે કે જેથી વ્યક્તિ કચરો આની અંદર જ ફેંકશે. કારણ કે વ્યક્તિને આ કચરો ફેંક્યા જે કચરો ફેંકશે તો એને રિવાર્ડ મળશે. રિવાર્ડ મતલબ કે જે ગવર્મેન્ટમાં જે કચરાનો વેરો હોય છે, પાણી વેરો, ઘર વેરો, તો એવા જે વેરા હોય છે એને એમાં કટોતી મળશે, એટલે કે એને પૈસા થોડા માફ થશે આ પ્રોજેક્ટમાં, આ જે ડસ્ટબિન છે એની અંદર કચરો ફેંકવાથી. હા, આ ડસ્ટબિન એવી છે કે એની અંદર ફક્ત પ્લાસ્ટિક, કાગળ અને જે રિસાયકલેબલ મટીરિયલ છે એ જ આને સેગ્રીગેટ કરી અને એનું જ સ્કોર આપે છે. પરંતુ આ ડસ્ટબિનની ડિઝાઇન એવી છે કે જો વ્યક્તિ આની અંદર ગમે તેવો કચરો, જે કામનો નથી, રિસાયકલેબલ નથી, એવો કચરો ફેંકશે, છતાં પણ આ ડસ્ટબિન ત્યારની ત્યાર જ આ કચરાને અલગ પાડી નાખશે પોતાની રીતે અને એ કચરાને અલગ કરી અને એને જે એના સ્કોરમાં કન્વર્ટ કરી નાખશે. અમે પાછળના 2-2.5 વર્ષથી આ પ્રોજેક્ટ પાછળ કામ કરીએ છીએ અને અત્યારે અમારો આ પ્રોજેક્ટ ફાઇનલ સુધી પહોંચ્યો છે. અંદાજિત આ ખર્ચ અમે આ પ્રોજેક્ટ પાછળ અત્યારથી 60,000 જેવો ખર્ચો કરી ચૂક્યા છીએ. હા, આ પ્રોજેક્ટ સ્ટેટ લેવલે સિલેક્ટ થયેલો પ્રોજેક્ટ છે અને ફાઇનલમાં પણ જયેલો પ્રોજેક્ટ છે. અને આ પ્રોજેક્ટ સ્ટેટ લેવલે રાજકોટ હેકાથોનમાં 30,000 ઇનામ પણ જીતેલો છે રૂપાણી સાહેબના હાથે. રાજ્ય સરકારના SSIP યોજના તળે પોલિટેકનિક કોલેજના 3 છાત્રોએ અનોખું ડસ્ટબિન બનાવ્યું છે, જે ડસ્ટબિન બનાવવા માટે છાત્રોને આર્થિક સહયોગ સહિતની મદદ કોલેજ દ્વારા કરવામાં આવી છે. અમારી સંસ્થામાં ચાલતા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી અંતર્ગત આ વિદ્યાર્થીઓએ બનાવેલી સ્માર્ટ ડસ્ટબિનની અંદર કોઈ પણ માણસ જ્યારે કચરો, ગમે તેવો કચરો નાખે છે તો ઓટોમેટિક એ કચરો સેગ્રીગેટ થઈ જાય છે, પ્લસ એમાંથી જે પ્લાસ્ટિકનો કચરો હોય એ પ્લાસ્ટિકના કચરાનું વેઇટ થાય છે અને જે માણસે કચરો નાખ્યો હોય એના એકાઉન્ટમાં એ પ્રમાણે પોઈન્ટ્સ મળે છે. આ પ્રોજેક્ટ બનાવવા પાછળનો અમારો હેતુ એવો છે કે અત્યારે ચાલતા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જે પ્લાસ્ટિકનો કચરો આપણે રસ્તામાં જોતા હોઈએ છીએ કે ગમે ત્યાં પડ્યો હોય છે, એ પ્લાસ્ટિકનો કચરો કોઈ પણ વ્યક્તિ જ્યાં ત્યાં ગમે ત્યાં ન નાખતા સીધો જ કચરો ડસ્ટબિનમાં નાખવા માટે પ્રેરાય એ માટેનો આ પ્રોજેક્ટ બનાવેલો છે. અને વિદ્યાર્થીએ એના આઈડિયા લઈને અમારી કોલેજના સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી, કે જે પોલિસી 2017 ગવર્મેન્ટ ઓફ ગુજરાતના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડેલી છે, એ પોલિસી અંતર્ગત જ્યારે કોઈ પણ વિદ્યાર્થી આવા પ્રોજેક્ટ લઈને અમારી પાસે આવે છે તો અમે એને ફાઇનાન્શિયલ સપોર્ટ પ્લસ મેન્ટરિંગ સપોર્ટ કરીએ છીએ. અને આજે એ વિદ્યાર્થીએ SSIP પોલિસીનો લાભ લઈને આ સરસ મજાનો પ્રોજેક્ટ બનાવ્યો છે. આ સ્માર્ટ ડસ્ટબિનથી લોકો ગમે ત્યાં કચરો ફેંકતા અટકશે અને વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાનને વેગ મળશે.